हेलो स्टूडेंट्स, धोरण 10 विषय विज्ञान प्रकरण 12 विद्युत भाग 4 एमां आपणे द्रव्यनी विद्युत अवरोधकता विषे जाणीए। द्रव्यनी विद्युत अवरोधकता ए कुल 3 बाबतो पर आधारित छे। एक, धातुना वाहकनो अवरोध, अवरोधने आपणे कैपिटल आर वडे दर्शावीए छे। बीजू, तेनी लंबाईने आपणे स्मॉल एल वडे दर्शावीए छे। त्रीजू, आड़छेदनुं क्षेत्रफळने आपणे एरिया कहीए छे, माटे एनो संकेत कैपिटल ए थाय। मुख्यत्वे विद्युत अवरोधकता आ 3 बाबतो पर आधारित छे। ए सिवाय धातुना प्रकार तथा तापमान पर पण थोड़े घणे अंशे ए आधार राखे छे। हवे विद्युत अवरोधकता एनो संकेत छे रो, એનો ઉચ્ચાર રો છે। અહીં અવરોધનું મૂલ્ય લંબાઈના સમપ્રમાણમાં હોય છે, એટલે કે આર ચલે છે એલ તથા આર ચલે છે 1/a, એટલે કે અવરોધ અને ક્ષેત્રફળ એ બંનેનો સંબંધ વ્યસ્ત સંબંધ છે। આ બંને પરિણામોને જો આપણે સંયુક્ત રીતે જોઈએ તો L છેદમાં કેપિટલ A લખી શકાય। આ ચલે છે એનું ચિહ્ન કાઢીએ તો ધેરફોર R ઇઝ ઇક્વલ ટુ રો L છેદમાં A દ્વારા દર્શાવાય। તો આ સૂત્રની મદદથી આપણે વિદ્યુત અવરોધકતા શોધી શકીએ। હવે આપણે અવરોધકતાના SI એકમ વિશે વાત કરીએ। સૌપ્રથમ આપણે આ સૂત્ર પરથી રોને સૂત્રનો કર્તા બનાવીએ, કારણ કે આપણું રો એ વિદ્યુત અવરોધકતા છે। તો રો ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એ છેદમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો એ અંશમાં આવશે, અને એલ જે અંશમાં છે રોની સાથે એ છેદમાં આવશે। આપણે અગાઉના સેશનમાં જોઈ ગયા છે કે અવરોધનો SI એકમ ઓમેગા છે, ઓમ છે। ક્ષેત્રફળ જેને આપણે ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર દ્વારા દર્શાવીએ છીએ, તો અહીંયા લખાશે એના બદલે SI એકમ તરીકે મીટર સ્ક્વેર, અને લંબાઈ જેનો એકમ મીટર છે, તો આ બંનેમાંથી એક m ઉડી જાય, ધેરફોર ઓમેગા ઇન્ટુ મીટર એ તમારો અવરોધકતા, વિદ્યુત અવરોધકતાનો SI એકમ મળે છે। વિદ્યુત અવરોધકતા દ્રવ્યના તાપમાન પર આધારિત છે। તે સિવાય વિદ્યુત અવરોધકતા માટે બીજો શબ્દ છે એ શબ્દ છે વિશિષ્ટ અવરોધ। તો આપણે અહીં એ જોયું કે વિદ્યુત અવરોધકતા માટે સૌપ્રથમ પહેલાં અવરોધ જે લંબાઈના સમપ્રમાણમાં હોય છે, અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એને સંકેત સંયુક્ત રીતે વિચારીએ તો આર ચલે છે એલ છેદમાં એ, ધેરફોર આર ઇઝ ઇક્વલ ટુ રો એલ છેદમાં એ દ્વારા દર્શાવાય। હવે આ સૂત્ર પર આધારિત આપણે એક દાખલો ગણીએ।
ધાતુના એક મીટર લાંબા તારનો 20° સેલ્સિયસ તાપમાને અવરોધ 26 ઓમેગા છે. જો તેનો વ્યાસ 0.3 મિલીમીટર હોય તો વિદ્યુત અવરોધકતા શોધો. સૌ પ્રથમ તમને તારની લંબાઈ આપી છે, L ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. એ સિવાય આપણને અવરોધ R નું મૂલ્ય આપ્યું છે 26 ઓમ. આપણને વ્યાસ આપ્યો છે, વ્યાસને અંગ્રેજીમાં ડાયામીટર કહેવાય, એની સંજ્ઞા છે સ્મોલ d, 0.3 મિલીમીટર. હવે 1 મિલીમીટર બરાબર 10^-3 મીટર લખાય, એટલે આપણે એને મીટરમાં ફેરવવું પડે. 3/10 પોઈન્ટ કાઢતા 10^-3 મીટર. આ 10^3 ઉપર જાય તો 10^-4 મીટર મળે. આ √3 અને આ √1 √4 થશે. આ થયો વ્યાસ માટે. R ઇઝ ઇક્વલ ટુ d/2, 3×10^-4^2. આ R એટલે ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ R વડે દર્શાવાય છે, માટે આપણે આ વ્યાસને 2 વડે ભાગતા આપણને ત્રિજ્યા મળે. હવે આપણે શીખ્યા R ઇઝ ઇક્વલ ટુ √L/A. અહીં આપણે વિદ્યુત અવરોધકતા શોધવાની છે. √RA/L. Rની કિંમત મૂકીએ 26. A એટલે ક્ષેત્રફળ. હવે નળાકાર તાર છે તો ક્ષેત્રફળની કિંમત થાય π r² એટલા માટે આપણે R શોધ્યો હતો. અને L ની કિંમત થાય એ છે 1 મીટર. તો 26 × અહીંયા આપણે π ની કિંમત 3.14 મૂકવાની છે. તો 3.14, R ની કિંમત આપણને 3×10^-4. હવે r² છે એટલે આ પદ આપણે 2 વાર લખવું પડશે, 2/2/2 અને આખાના 1/2. 13 વડે ભાગ જાય, 1.57 વડે ભાગ જાય. 1.57 × 2 કરશો તો 3.14 આવશે. 13×157/100 આનો પોઈન્ટ કાઢ્યો. 3×3 એટલે 9. આધાર સરખા ઘાતાંકોનો સરવાળો તો √4 અને √4 √8 થાય. 13×170×157×. હવે આ 100 છે, 10^2 લખી શકાય 100 ને, અને એ ઘાત ઉપર જશે. 18/369/100/10^-8. પોઈન્ટ કાપવા માટે આપણે ઉપર નીચે 10^2 વડે ગુણીએ. 10^2 એટલે 100. પોઈન્ટ કટ કરીએ તો 1.8369. આધાર સરખા ઘાતાંકોનો સરવાળો, પણ અહીં વિરુદ્ધ ચિહ્ન છે એટલે આપણે બાદબાકી કરવી પડશે, આટલું. અને આ √નો જવાબ આવે, અને એનો એકમ થશે ω/મીટર, જે આપણે થિયરી વખતે જોઈ ગયા. તો આ એના પર આધારિત એક્ઝામ્પલ થયો. હવે પરીક્ષામાં અવરોધ અને અવરોધકતાનો તફાવત પણ પૂછાય છે, તો એ તફાવત ટૂંકમાં જોઈ લઈએ.
અવરોધ, અવરોધકતા, સૌપ્રથમ તો અવરોધ શોધવાનું સૂત્ર આપણે જોઈ ગયા, આર ઇઝ ઇક્વલ ટુ વી છેદમાં આઈ. જ્યારે અહીંયા અવરોધકતા શોધવાનું સૂત્ર રો ઇઝ ઇક્વલ ટુ આર એ છેદમાં એલ. સૂત્રની રીતે આ બંને વચ્ચે એક તફાવતનો મુદ્દો બની શકે. સેકન્ડ પોઈન્ટ છે તે વાહકના પરિમાણ, એટલે કે એ તથા એલ પર આધારિત છે. જ્યારે આ અવરોધકતા વાહકના પરિમાણ એટલે કે એ તથા એલ પર આધારિત નથી. થર્ડ પોઈન્ટ, અવરોધનો એસઆઈ એકમ ઓમ છે, ઓમેગા છે. જ્યારે અવરોધકતાનો એસઆઈ એકમ ઓમેગા ગુણ્યા મીટર છે. આ ગુણાકાર દર્શાવે છે. ચોથો મુદ્દો, અવરોધ હંમેશા વાહકનો હોય. જ્યારે અવરોધકતા હંમેશા વાહકના દ્રવ્યની હોય. તો આ અવરોધ અને અવરોધકતાનો તફાવત થયો. ફરી પાછું એક વખત રિપીટ કરી લઈએ. અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ વી છેદમાં આઈ, જ્યારે અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ આર ગુણ્યા એ છેદમાં સ્મોલ એલ. અવરોધનું મૂલ્ય વાહકના પરિમાણ એટલે કે એ તથા એલ પર આધારિત છે. જ્યારે અવરોધકતાનું મૂલ્ય વાહકના પરિમાણ એ તથા એલ પર આધારિત નથી. અવરોધનો એસઆઈ એકમ ઓમેગા એટલે કે ઓમ છે. જ્યારે અનો એકમ એસઆઈ એકમ ઓમેગા ગુણ્યા મીટર છે. અવરોધ હંમેશા વાહકનો હોય એની લાક્ષણિકતા છે. જ્યારે આ વાહક કયા દ્રવ્યમાંથી બન્યો છે એના આધારે અવરોધકતાનું મૂલ્ય નક્કી થાય છે. એ સિવાય તમારા પાઠ્યપુસ્તકમાં સુવાહક તાર, અવરોધક તાર અને અવરોધક બનાવવા માટે વપરાતા દ્રવ્યના નામ, એના વિશે જાણકારી આપી છે. તો એ જોઈ લઈએ. સુવાહક તાર, આપણે સુવાહક વિશે આગલા સેશનમાં ભણી ગયા છે કે સુવાહક એટલે જે સારી રીતે વિદ્યુતનું વહન કરી શકે તે. તો એ તાંબા કે એલ્યુમિનિયમ જેવી ધાતુઓમાંથી બનાવવામાં આવે, જેથી તેઓ ધાતુ વિદ્યુતનું વહન સારી રીતે કરી શકે છે. એ ધાતુનો લાક્ષણિક ગુણધર્મ છે. જ્યારે અવરોધક તાર, આપણે આ પ્રયોગમાં ઓમના નિયમના પ્રયોગમાં જોઈ ગયા કે નિક્રોમ નામની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે, એ એના માટે યોગ્ય છે. અને કાર્બન અવરોધક ગ્રેફાઇટ અને રેઝિન, એના યોગ્ય મિશ્રણથી કાર્બન અવરોધક બનાવવામાં આવે છે. પછી એક પ્રશ્ન એવો પણ છે કે શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ ધાતુમાંથી ન બનાવતા, પૂરેપૂરી ધાતુમાંથી ન બનાવતા મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. તો એનું રીઝન છે કે જેમાં ટેમ્પરેચર વધારે જરૂરી હોય એવા ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રી કોઈ શુદ્ધ ધાતુને બનાવવાને બદલે મિશ્ર ધાતુની બનાવવામાં એટલા માટે આવે છે કારણ કે તે નિક્રોમની અવરોધકતા, તેની ઘટક ધાતુ એટલે કે શુદ્ધ ધાતુ હોય તેના કમ્પેરિઝનમાં ઘણી વધારે છે અવરોધકતા. એ સિવાય મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય ત્યારે તરત જ ઓક્સિડેશન એટલે કે ઓક્સિડાઇઝ પામતી નથી. હવે આના પછીના સેશનમાં આપણે સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, તેના ફાયદા, ગેરફાયદા અને લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.